રાજકોટ કલેક્ટરની મીટીંગ. રાજકોટ શહેર તથા જિલ્લામાં વધતા જતા સ્વાઇન ફ્લુ કેસો સામે શાળા સંચાલકો દ્વારા રાજ્ય રજા જાહેર કરવામાં આવતા તે અંગે તેમજ તેમજ લોકોમાં રહેલો ભય દૂર કરવા અંગે માહિતી આપવા જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક પણ શાળાને તંત્ર દ્વારા રજા આપવાનું જણાવવામાં આવ્યું નથી. તેમજ આ રોગથી લોકોને ડરવાની જરૂર નથી તેવી સાવચેતી જરૂર છે, પરંતુ ભયના ઓઠા હેઠળ જવું જરૂરી નથી. આવી જ સાવચેતીના પગલાં અગાઉ લેવામાં આવ્યા હોત તો આટલા નાગરિકો મોતના મુખમાં ધકેલાયા ન હોત. પરંતુ અંધેર તંત્ર દ્વારા તો જાહેરનામું પણ 4 દિવસના ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું અને આરોગ્ય મંત્રી રાજકોટ આવ્યા હતા ત્યારે માત્ર સિવિલ હોસ્પિટલની નાની એવી મુલાકાત લઈને કલેક્ટર દ્વારા સંતોષ આપવામાં આવ્યો હતો. આજે સ્વાઇન ફ્લુ બાબતે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીની હાજરીમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જે સ્વાઇન ફ્લુ બાબતે લોકો ભયભીત થઈ રહ્યા છે તેનાથી લોકોએ ડરવાની પણ જરાય જરૂર નથી. લોકોએ માત્ર સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. જાહેર સ્થળ ઉપર મોં પર રૂમાલ રાખવો, ઘરના સભ્યના શરદી ઉધરસ હોય તો તાકીદે યોગ્ય ડોક્ટરની સલાહ આપી, જો કોઈ નાના વિદ્યાર્થીનો ઉધરસ હોય તો 4-5 દિવસ શાળાએ ન મોકલવા, દર 2 કલાકે લોકોએ પોતાના હાથ ધોઈ નાખવા સહિતની સાવચેતી રાખવાથી આ રોગથી બચી શકાય છે. આ ઉપરાંત જે શાળાઓ રજા જાહેર કરવા દેવામાં આવી છે તે એક પણ શાળાઓને કલેક્ટર તંત્ર દ્વારા જાહેર રજા કરવાની સૂચના આપવામાં આવી નથી. તે દરેક શાળાઓ દ્વારા પોતાની રીતે જાહેર રજા આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જ્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે, આ પરીક્ષામાં સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને જવું, પરીક્ષા કેન્દ્રમાં પાણીની પૂરતી વ્યવસ્થા રાખવી, તેમજ ખાસ જે બાળકોને શરદી ઉધરસ હોય તેવા બાળકો માટે ખાસ અલગ વ્યવસ્થા રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ગુરુવારે જે રીતે પરિસ્થિતિ ડેવલપ થઈ અને રાજકોટની 2-4 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ અઠવાડિયા માટેની રજા રાખી, એના સંદર્ભે અમારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની એક કારોબારીની બેઠક યોજી અને એ અનુસંધાને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના આરોગ્ય અધિકારી પંડ્યા સાહેબ સાથે ચર્ચા કર્યા પછી અમે લોકોએ એવું વિચાર્યું કે KGના જે બાળકો નાના હોય છે, નાના ધોરણના જે બાળકો નાના હોય છે એમાં શરદી અને ઉધરસના અત્યારે વધારે કેસ જોવા મળે છે, તો આ પરિસ્થિતિમાં એ બાળકોને આ વસ્તુ ન થાય એના માટે તકેદારી સ્વરૂપે અમે 3 દિવસ સ્વેચ્છાએ શાળા સંચાલક મંડળે રજા રાખી છે, એમાં શનિ રવિ અને સોમ 3 દિવસ. 100% કલેક્ટર સાહેબની વાત સાચી છે કે આવી પરિસ્થિતિ ન હોય તો અમે લોકો પણ સોમવારથી મંગળવારથી પૂર્વવત શાળા તો શરૂ જ કરી દેવાના છીએ, પણ અમે સાવચેતી રીતે સાવચેતી વધારે વધારે આના માટે અવેરનેસ જળવાય એના માટે શાળામાં પણ બાળકોને આ પ્રકારની એમના વાલીને સૂચના આપતા રહેશું. સ્વાઇન ફ્લુ થી પેનિક થવાની કંઈ જરૂર નથી. આપના માધ્યમથી હું તમામે તમામ શાળાના તમામે તમામ આચાર્યશ્રીઓને, તમામ શિક્ષકોને અને જે સ્ટુડન્ટ્સ છે એમના વાલીઓને પણ હું આ મેસેજ કન્વે કરવા માગું છું કે સાવચેતીની જરૂર છે, પ્રિકોશનની જરૂર છે. આપણું આ પોતાનું અમે સેલ્ફ ડિસિપ્લિન જરૂર, તરત જ કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી આગળનું જે કંઈ એમાં કરવાનું છે એ કરે. બોર્ડની પરીક્ષાઓ જે શરૂ થવાની છે માર્ચના લગભગ 2 અઠવાડિયાથી, સ્કૂલના જે પ્રમાઇસીસ છે એમાં સ્વચ્છતા રહે, કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને કોઈ એવા બાળક હોય જેને આવા સિમ્ટમ્સ હોય તો એને બેસવા માટે એક અમે અલગ જગ્યા ઊભી કરીએ અને એના માસ્ક અને બધું સાવચેતીના પગલાં લેવાયા પછી એ પરીક્ષા આપે. રાજકોટ શહેરમાં પાણી મુદ્દે ચક્કા જામ અને પથ્થર મારો. રાજકોટ શહેરને પાણી પાણી કરી દેવાની વાતો કરનાર શાસક પક્ષના મોટા ગજાના નેતાઓ હવે રાજકોટ સામે પણ જોવા માંગતા નથી. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકામાં કોઠારી અને વાવડી ગામને ભેળવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલા કોઠારીયાના સોલવણ વિસ્તારમાં છેલ્લે 15 દિવસથી પીવાના પાણીનું એક ટીપું પણ નહીં આવ્યું હોવાથી મહિલાઓ રણચંડી બની હતી અને રાજકોટ હાઈવે પર બેસી ચક્કાજામ સર્જી દીધો હતો. પરંતુ પ્રશ્ન તંત્રને જગાડવા માટે મહિલાઓ ઉગ્ર સત્વચાર કરી જબરો વિરોધ દર્શાવ્યો હતો. દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી જતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહિલાઓને સમજાય ખસેડવા ગતિવિધિ શરૂ કરી હતી, પરંતુ રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે અળવો બળ પ્રયોગ કર્યો હતો અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પબ્લિક અને પોલીસ ઘર્ષણ વચ્ચે એક પોલીસ જવાન સહિત 5 જેટલા લોકો નાની મોટી ઇજાઓ થઈ હતી. સારવારથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બંને પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલા કોઠારી અને વાવડી ગામના રાજકોટમાં સમાવેશ કરવામાં આવતા ત્યાં રહીશો પ્રાથમિક સુવિધા મળશે તેવું વિચારી ગેલમાં આવી ગયા હતા, પરંતુ આ રહીશોની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. કોઠારીના સોલણ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નહીં આવ્યું હોવાની થી મહિલાઓને વારંવાર યાતનાઓ વેઠવી પડી હતી. પાણી અંગે કરવામાં આવેલી અનેક રજૂઆતોનો પણ
ઉકેલ આવ્યો ન હતો. છેવટે પાણી ફરી દેવાના ખોટા વચનો આપનાર ભાજપ સરકારના નિંદ્રાધીન તંત્રને ઢંઢોળવા માટે મહિલાઓ રણછોડી બધી હતી અને રાજકોટ ગોંડલ હાઈવે પર ચક્કાજામ સર્જી દીધો હતો. મહિલાઓ ચક્કાજામ કરી દેતા દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મહિલાઓ દ્વારા સતત 2 કલાક સુધી તડકામાં વિરોધ દર્શાવ્યો હોવા છતાં ભાજપના કહેવાતા પાણીદાર એક પણ નેતાઓ ડુકાયા ન હતા. અંતે મામલો થાળે પાડવા માટે પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહિલાઓને સમજાવી બુજાવી રસ્તો ખુલ્લો કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ મહિલાઓ એકની બે ન થઈ હતી. પોલીસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મહિલાઓને ટોળાવે પોલીસ ઉપર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું. વળતા જવાબમાં પોલીસ જવાનો પણ હળવો પ્રયોગ કરી ટોળાને વિખેર્યા હતા અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. એક સમય ભારે તંગદીલી સર્જાઈ હતી. ઉગ્ર વાતાવરણ વચ્ચે પબ્લિક અને પોલીસ વચ્ચેના ઘર્ષણને એક જવાન, એક યુવાન તથા 2 મહિલાઓ સહિત અંદાજે 5 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા 144ની કલમ લાગુ. રાજકોટ સહિત દેશભરમાં સ્વાઈન ફ્લુએ માથું ઉંચક્યું છે. રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર પણ રોગચાળા મુદ્દે નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે આ ચેપી રોગ વધુ પ્રમાણમાં પ્રસરે નહીં તે માટે રાજકોટ પોલીસ કમિશનર શ્રી મોહન ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા 144 કલમ લાગુ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે રાજકોટ શહેરમાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી અનેક સ્વાઈન ફ્લુના દર્દીઓ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, ત્યારે તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેરમાં આ રોગથી બચવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મોહન ઝા દ્વારા 144 કલમ લાગુ કરવામાં આવી છે. લોકોના મેળાવડા ઓછા થાય અને ચેકઅપ વધુ ફેલાતા અટકે તે માટે કલમ લાગુ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગ કે સરકારી કાર્યક્રમ માટે જાહેરનામું લાગુ પડતું નથી. તે ઉપરાંત શહેરમાં ફરજ બજાવતા ટ્રાફિક શાખાના જવાનો તેમજ દરેક પોલીસને સ્ટેશનના જવાનોને ફરજિયાત માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી છે. આજકાલ જે સ્વાઈન ફ્લુ રોગ છે વ્યાપક બન્યો છે અને મૃત્યુઆંક પણ દિવસે દિવસે વધી રહ્યો છે. આ બધી વસ્તુને અંદાજમાં લઈ અને પ્રિકોશન રૂપે આપણે જે પ્રિકોશનરી સ્ટેપ્સ લઈ રહ્યા છીએ એ પણ લેવા અને સાથે સાથે કમિશનર સાહેબે એક જાહેરનામું બહાર પાડેલું છે, જે જાહેરનામા અંતર્ગત સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી શકાય નહીં અને સક્ષમ અધિકારી છે એની પૂર્વ મંજૂરી બાદ જ આ કરવામાં આવે. અને આ વસ્તુ આમ પણ લોકો પોતાની રીતે સમજે તો વધુ સારું છે, કારણ કે સ્વાઈન ફ્લુ આપણે સમજીએ છીએ કે વાયરસથી ફેલાતી બીમારી છે જે લોકોના સંપર્કમાં આવવાથી જલ્દી ફેલાય છે અને એપિડેમિક બની શકે એમ છે. એટલે આના આગમચેતીના પગલાંરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે જ્યારે આપણે સંપર્કમાં આવીએ છીએ તે વાયરસ એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં આવે છે અને પછી આપણે મોઢા ઉપર અને નાક ઉપર લગાડીએ છીએ એને કારણે ફેલાય છે. આવી પ્રાથમિક અહેવાલ મળ્યો છે એને કારણે એ લોકોને પણ આપણે સમજાવીએ છીએ. અને જે લોકો બહાર ઓન રોડ ડ્યુટી કરે છે, આવા બધા વિસ્તારોમાં નોકરી કરે છે, એમને પોલીસ સ્ટેશન વાઇઝ સમજાવવામાં આવેલા છે. રાજકોટ શહેરમાં 5 સ્થળો પર આઈટી સર્વે. રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા 5 સ્થળોએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં અમૃતા હોસ્પિટલ, વિદ્યાનગરમાં આવેલ ડોક્ટર ઠક્કર સહિત 5 સ્થળોએ ગત મોડી રાત્રિથી ઇન્કમટેક્સ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરતા તબીબી આલમમાં ફફડાટ ફેલાયો છે. ડોક્ટરોને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી હિસાબો પકડાય તેવી સંભાવના પણ રહેલી છે. શહેરના અનેક તબીબો દ્વારા દૈનિક 1000 રૂપિયાની પ્રેક્ટિસ કરવામાં આવે છે, પરંતુ દર્દીઓને કોઈ પણ જાતનું બિલ આપવામાં આવતું નથી. લાંબા સમયથી વોચ રખાયા બાદ 150 ફૂટ રિંગ રોડ રિયા ચોકડી પાસે આવેલ અમૃતા હોસ્પિટલમાં સેવા આપતા 3થી વધુ ડોક્ટરો તેમજ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલા બાળકોના નિષ્ણાત ડોક્ટર ઠક્કરને ત્યાં ઉપરાંત અન્ય 3 સ્થળે સર્વેની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના રેન્જના એક અધિકારીની ટુકડી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં કરોડોનું કાળું નાણું મળી આવે તેવી સંભાવના આયકર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આયકર વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા તબીબી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આપની આરતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.